चेप्टर नंबर बे बहुपदी। बहुपदी એટલે તમને ખ્યાલ છે એક કરતા વધારે પદો હોય એને શું કહેવાય બહુપદી કહે છે। થિયરી આપણે સમજીએ વન બાય વન, થોડીક વધારે થિયરી આની અંદર આવે છે। એની અંદર પહેલો છે સુરેખ, સુરેખ બહુપદી કોને કહેવાય તો સુરેખ છે એટલે ઘાત કેટલી આવતી હશે x ની એક ઘાત આવતી હશે। પ્રામાણિક સ્વરૂપની વાત કરીએ તો ax + b બરાબર 0 આને કહેવાય સુરેખ બહુપદી નું પ્રામાણિક સ્વરૂપ કહે છે। તો સુરેખ સમીકરણ જે આને કહેવાય છે કે ax + b આ x ને કેટલી ઘાત હોય છે એક ઘાત હોય છે। આલેખ ની વાત કરીએ આના તો આનો આલેખ રેખા આવે છે અને કેટલા શૂન્યો આને મળે છે શૂન્યો અથવા તો બીજ અથવા તો ઉકેલ, ઉકેલ અને x ની કિંમત બધું સમાન જ છે। શૂન્ય કયો બીજ કયો ઉકેલ કયો બધું કેવું છે સમાન જ છે। કેટલા મળે છે તો સુરેખ છે એટલે અહીં એક અને બીજ અથવા શૂન્ય મળે છે। સુરેખ બહુપદીની વાત થઈ। દ્વિઘાત બહુપદી નામ ઉપરથી જ ખબર પડે દ્વિઘાત એટલે કેટલી ઘાત હશે બે ઘાત હશે। પ્રામાણિક સ્વરૂપની વાત કરીએ તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ એનું પ્રામાણિક સ્વરૂપ છે જ્યાં એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો। શૂન્યની પહેલાં તો આલેખની આપણે વાત કરી દઈએ, આલેખ કેવો મળે છે દ્વિઘાત સમીકરણનો તો આનો આલેખ પરવલય મળે છે। આ ઉપરાંત શૂન્યની વાત કરીએ શૂન્ય કઈ અથવા તો બીજ કઈ અથવા તો આપણે ઉકેલ કઈ એની વાત કરીએ તો બે ઘાત છે એટલે વધુને વધુ કેટલા ઉકેલો મળશે અને શૂન્ય મળશે બે ઉકેલ મળશે। તો પ્રામાણિક સ્વરૂપ થઈ ગયું એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો કારણ કે એક્સની મોટામાં મોટી કેટલી ઘાત છે બે ઘાત છે। હવે દ્વિઘાત સમીકરણના ઉકેલો કેટલા મળે છે મહત્તમ બે ઉકેલ મળે છે। માની લો કે ધારો કે આલ્ફા અને બીટા, ધારો કે એક આલ્ફા અને બીજો શું છે બીટા એ દ્વિઘાત સમીકરણના ઉકેલો છે એટલે શું છે એક્સની કિંમત છે અથવા શૂન્ય છે સમીકરણના શૂન્ય છે। તો જો આલ્ફા અને બીટા એ શું છે એ દ્વિઘાત સમીકરણના ઉકેલો હોય આલ્ફા અને બીટા તો તમને એમ કીધું હોય કે શૂન્યનો સરવાળો લખો, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા આવું તમને કીધું હોય તો સૂત્ર શું થાય તો કે માઇનસ બી બાય એ એટલે કે માઇનસ બી એટલે શું છે એક્સનો સહગુણક, કોઈ પણ અજ્ઞાત કિંમત એક્સ છે એની સાથે ગુણાયેલો હોય એને શું કહેવાય સહગુણક તો એક્સની સાથે આ બી ગુણાયેલો છે તો એક્સનો શું કહેવામાં આવે છે બીને સહગુણક એટલે બીની જગ્યાએ શું લખી નાખવું એક્સનો સહગુણક। તે જ રીતે એને શું લખાય એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક। તો આ થઈ ગયું શૂન્યના સરવાળા આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર માઇનસ બી બાય એ। આ જ રીતે શૂન્યનો તમને ગુણાકાર કીધો હોય, શૂન્યનો ગુણાકાર એટલે શું થાય તો કે આલ્ફા ઇન્ટુ બીટા બંને શૂન્યનો શું કરવાનો ગુણાકાર કરવાનો, આલ્ફા અને બીટાનો શું કરવાનો આલ્ફા અને બીટાનો ગુણાકાર કરો તો મેં આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ મતલબ શું થાય ગુણાકાર તો સૂત્ર શું થાય સીના છેદમાં એ, સી એટલે શું છે અચળ પદ અને એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક તમે નામ પર લખી શકો કે અચળ પદ ના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક। તો આ થઈ ગયું શૂન્યના ગુણાકારનું સૂત્ર। તો દ્વિઘાત બહુપદી જોઈ ત્યારબાદ હવે આપણે જોઈએ ત્રિઘાત બહુપદી, કઈ બહુપદી જોવાના છે ત્રિઘાત બહુપદી આપણે જોવાના છીએ। પ્રામાણિક સ્વરૂપની વાત કરીએ આ બધાના પ્રામાણિક સ્વરૂપ આપણે લખ્યા તો હવે આપણે લખીએ એ ત્રિઘાતનું પ્રામાણિક સ્વરૂપ શું થાય તો ત્રિઘાત છે ત્રણ ઘાત હશે એ એક્સ ઘન પ્લસ બી એક્સ સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી બરાબર ઝીરો। તો આ થઈ ગયું ત્રિઘાત સમીકરણનું પ્રામાણિક સૂત્ર, ખ્યાલ પડે છે આખી વસ્તુનો। જોતા રહેજો વિડીયોની અંદર, તમામ ચેપ્ટરની થિયરી એક જ વિડીયો લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરવાના છીએ। તો આ થઈ ગયું ત્રિઘાત બહુપદીનું પ્રામાણિક સૂત્ર। હવે આમાં કેમ હતા આલ્ફા અને બીટા બે શૂન્ય હતા તો આમાં કેટલા શૂન્ય મળશે શૂન્યની સંખ્યા એટલે શૂન્ય અથવા આપણે કહીએ બીજ અથવા ઉકેલ એ વધુમાં વધુ કેટલા હશે ત્રણ ઘાત છે એટલે કેટલા હશે ત્રણ હશે તો વધુમાં વધુ શૂન્ય બીજ ઉકેલ કેટલા મળશે આના ત્રણ મળશે। હવે જે રીતે આમાં શૂન્યનો સરવાળો હતો આલ્ફા પ્લસ બીટા એ જ રીતે આમાં પણ સરવાળો હોય, માની લો કે ત્રણ બીજ મળે છે આને આલ્ફા આ બીટા અને આ ગામા
આ ત્રણ બીજો આને મળે છે. ધારી લીધું કે ત્રણ આના એક્સની કિંમતો મળે છે. પહેલાનો જવાબ આલ્ફા, બીજાનો જવાબ બીટા અને ત્રીજાનો જવાબ ગામા મળે છે. તો ત્રણેયનો સરવાળાનું સૂત્ર શું થાય? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. તો જે રીતે આમાં હતો એ રીતે માઇનસ બી બાય એ. સૂત્ર સેમ ટુ સેમ શૂન્યના સરવાળાનું. હવે બબ્બેની જોડીમાં સરવાળો કરો. આ બેનો પહેલાં ગુણાકાર કરી પછી સરવાળો કરો. આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા. શું કર્યું? મેં બબ્બેની જોડી કરી અને પછી એનો સરવાળો કર્યો. આ બેનો ગુણાકાર, પછી આ બેનો અને પછી પહેલાંનો છેલ્લોનો ગુણાકાર કરી બધાનો સરવાળો. તો સૂત્ર શું આવે? તો કે સી બાય એ. સી એટલે ક્યાંથી લેવાનું? એક્સનો સહગુણક. એટલે એ એટલે શું? એક્સ ઘનનો સહગુણક તમારે લેવાનો છે. હવે ત્રણે ત્રણનો ખાલી ગુણાકાર કરો. આ બબ્બેની જોડી હતી, હવે ખાલી ગુણાકાર કરો. આલ્ફા બીટા અને ગામા ગુણાકાર થઈ ગયો. તો શું થાય? તો કે માઇનસ ડી બાય એ સૂત્ર આવે છે. માઇનસ ડી બાય એ. આ ખાસ એક માર્ક્સ માટે ઘણીવાર પૂછાય છે બોર્ડની અંદર. ખાસ યાદ રાખજો કે સૂત્રો દરેકના પૂછાય હોય. આ રીતે સમીકરણ તમને આપ્યું હોય, તમને કીધું હોય કે શૂન્યનો સરવાળો કરો, તો રાઈટ સાઈડ શું કરવાનું? માઇનસ બી બાય એ. આમાંથી બી ગોતી લેવાનો કે એક્સ સ્ક્વેરનો સહગુણક શું છે અને એના છેદમાં શું લખી નાખવાનું? એ. એટલે એક્સ ઘનનો નીચે એ લખી નાખવાનો. બોર્ડની અંદર ખાસ તમે પરીક્ષા આપવા જાઓ ત્યારે એક વિડીયો લેક્ચર એક કલાકનો મેક્સિમમ બનશે, થોડોક વધારે મોટો બનશે. ખાસ એને જોઈ લેશો ને સમય કાઢીને, એટલે તમારું આખું ગણિત છે ને રિવિઝન થઈ જશે એક જ વિડીયો લેક્ચરની અંદર. એટલે ખાસ પરીક્ષા આપો એ પહેલાં આ વિડીયો લેક્ચર એકવાર જોઈ લેજો. સૂત્ર શું થશે? માઇનસ ડી બાય એ. તને તનનો ગુણાકાર આપેલો હોય તઈ આ રીતે સૂત્ર થશે એનું. તો ચેપ્ટર નંબર બે બહુપદીની અંદર આટલી વાત હતી. આ ઉપરાંત થોડીક ભાંગાકારની વાત હોતી છે એની ચર્ચા કરી લઈએ આપણે. ભાંગાકારની રીતની અંદર અહીંયા જે આપેલું હોય એને ભાજ્ય કહેવાય. ઉપર તમને જે મળે એને ભાગફળ કહેવાય, તમને ખબર જ છે. ત્યારબાદ અહીંયા હોય એને ભાજક કે જેમ તેને જેના વડે ભાગો છો એ. અને નીચે તમે કાંઈ પણ કરો પ્રક્રિયા, નીચે તમને જે જવાબ મળે એને કહેવાય શેષ કહે છે. તો ભાંગાકારની અંદર આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આને ભાગફળ, ભાજ્ય, ભાજક અને શેષ કહેવામાં આવે છે. સૂત્ર બનાવવું હોય તો ભાજ્ય બરાબર શું થાય? ખાસ જોજો, અહીંયા લખતો અહીંયા લખી દઉં કે ભાજ્ય બરાબર શું થશે? ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક ગુણ્યા ભાગફળ અને પ્લસ શું થશે એમાં શેષ ઉમેરવાની. તો આ શેષ, તો આ સૂત્ર થઈ ગયું કોનું? ભાજ્યનું. કે ભાજ્ય બરાબર શું થશે? તો કે ભાજક એટલે કે આ ભાજક ગુણ્યા ભાગફળ એટલે ગુણ્યા ભાગફળ પ્લસ નીચે શું કરવાની? એની શેષ ઉમેરવાની છે. તો આ થઈ ગયું ચેપ્ટર નંબર બે તમારું કમ્પ્લીટ બહુપદી. હવે આપણે થોડોક આગળ વધીએ અને ખાસ વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દો, કારણ કે યુટ્યુબના નવા અપડેટ પરથી તમને નોટિફિકેશન ઘણીવાર મળતા નથી. કદાચ તમે નવા વિડીયો ખૂબ જ ઉપયોગી હોય અને તમે એને ન જોઈ શકો એના એટલા માટે તમે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દો. આગળ વધીએ.